સુખ સમજણ નું ઠરે રેવા જળ સત્ય સમુદા મુક્તિ મુક્તિદાય વિશ્વ વિહાર જ કરે શીલ સત્વ સંભરે ગુરજરી વિશ્વરૂપ ને વરે ગુરજરી વિશ્વરૂપને વરે ગુરજરી વિશ્વરૂપને વરે શુભ ના શ્રોતાજનો જાન્યુઆરી મહિનાની તેરમી તારીખે અને મકર સંક્રાંતિની અને વિનોદ ભટ્ટના જન્મદિવસની પૂર્વ સંધ્યાએ આપણે વિનોદ ભટ્ટને ના સંસ્મરણો વાગોળ્યા હતા અને એમની સ્મરણ યાત્રાનો પહેલો પડાવ આપણે પૂરો કર્યો હતો અને આજે આપણે એ સ્મરણ યાત્રાના બીજા પડાવ અંતિમ પડાવ તરફ આગળ વધીએ છીએ વિનોદ ભટ્ટના વ્યક્તિત્વના જુદા જુદા પાસા વિશે આપણે ગયા વ્યાખ્યાન વખતે જોયું આજે આપણે થોડાક વિશેષ પાસાઓ અને એમની હાસ્યની જે શક્તિ એના વિશે વાત કરીશું માતૃભાષા ગુજરાતી માટે વિનોદભાઈને અનન્ય પ્રેમ હતો ગુજરાતી ભાષાને ગૌરવવંતી બનાવવા માટે એ આમ બહુ જ આતુર હતા જે રીતે મહારાષ્ટ્રમાં મરાઠી ભાષાનો મહિમા છે જે રીતે બંગાળી ભાષામાં બંગાળમાં બંગાળી ભાષાનો મહિમા છે એ રીતે ગુજરાતમાં ગુજરાતી ભાષાનો મહિમા થાય એવો દિવસ જોવાની એમની બહુ જ ઈચ્છા હતી એ વખતે એમના અવસાન પહેલાં બે ત્રણ વર્ષે ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી એમને રમણભાઈ નીલકંઠ પારિતોષિક અર્પણ થયું એ પ્રસંગે ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા અધ્યક્ષ હતા મુખ્ય મહેમાન હતા એમની હાજરીમાં એમણે ભૂપેન્દ્રસિંહજી તરફ બે હાથ જોડીને વિનંતી કરી કે સાહેબ ગુજરાતીનો વિષય ગુજરાતી ભાષાનો વિષય અગિયાર બારમાં બધા જ માધ્યમોમાં તમે ફરજિયાત કરી આપો એમ નહીં થાય તો ગુજરાતી ધીમે ધીમે ક્ષીણ થઈ જશે ગુજરાતીઓ પણ ગુજરાતી નહીં જાણે અને બીજા રાજ્યોમાં જે રીતે પર ભાષાના વિદ્યાર્થીઓને પણ માતૃભાષા તો એ પ્રદેશની રાજ્ય ભાષા તો શીખવી જ પડે છે એ રીતે બધા જ માધ્યમો માટે ફરજિયાત કરો અને આટલું બોલતા વિનોદભાઈ રીતસર રડી પડ્યા હતા સભામાં આખી સભા સ્તબ્ધ થઈ ગઈ હતી એટલે એમના હૈયે ગુજરાતી ભાષાનું હિત કેવું હતું એનો આ પ્રસંગ આપણને પુરાવો આપે છે હજુ વિનોદભાઈની એ ઈચ્છા પૂરી થવી તો બાકી છે પણ એ માટેની એમની ઝંખના કેવી પ્રબળ હતી એ આના ઉપરથી ખ્યાલ આવે છે ગુજરાતી ભાષા માટેનો એમનો પ્રેમ ગુજરાત માટેનો એમનો પ્રેમ એ અમેરિકાના પ્રવાસે જવા માટે વિઝા લેવા માટે મુંબઈ ગયા અને વિઝાની બારી ઉપર એમણે આમ ઇન્ટરપ્રિટરની વ્યવસ્થા રાખી હતી એટલે ગુજરાતી અધિકારી બહેન એ પણ હતા ને ત્યાંના અમેરિકન અધિકારી પણ હતા તો એમણે પેલા એ ન્યુયોર્કમાં સુનિલભાઈ નાયકની આયના સંસ્થાના ઉપક્રમે જવાનું હતું ન્યૂ જર્સીમાં લેખકો કલાકારો સંગીતકારો આ બધાનું એક ભવ્ય સંમેલન યોજાયું હતું એ સંમેલનમાં ભાગ લેવા માટે વિનોદભાઈને જવાનું હતું તો એ વિઝાની બારી ઉપર પહોંચ્યા ને આયના સંસ્થાનો પત્ર સ્પોન્સર લેટર એ એમણે આપ્યો એમને એમ હતું કે આટલું પર્યાપ્ત થશે આ સંસ્થા તરફથી જવાનું છે તો પેલા બેને વિનોદભાઈને પૂછ્યું ગુજરાતી બેને ત્યાં અધિકારી તરીકે બેઠેલા બેને કે તમે લેખક છો ને વિનોદભાઈ તો આમ ઘા ખાઈ ગા પચાસ વર્ષથી તો એ છાપામાં લખતા હતા બાવન વર્ષથી અને ગુજરાતી ભાષાના જાણીતા લેખક પ્રમુખ લેખકોમાંના એક લેખક એને એક ગુજરાતમાંથી આવેલા બેન પ્રશ્ન પૂછે છે કે તમે લેખક છો એટલે એમણે છતાંય સંયમ રાખીને કહ્યું કે હા લખું છું કે શું લખો છો એટલે પછી આમ એકદમ જ વિનોદભાઈ અકળાઈ ગયા રીતસર અકળાઈ ગયા એમણે પહેલા બેનને કહ્યું મેડમ ધીસ ઇઝ નોટ ટુ મચ ધીસ ઇઝ થ્રી મચ તમે ગુજરાતી થઈને અહીંયાની અધિકારીની ખુરશી ઉપર બેસીને એક ગુજરાતી લેખક વિશે કશું જ જાણતા નથી આવો પ્રશ્ન જે તમે મને પૂછો ને એ મહારાષ્ટ્રીયન બહેને મહારાષ્ટ્રના કોઈ લેખકને પૂછ્યો હોત કે બંગાળની કોઈ બેને બંગાળી લેખકને પૂછ્યો હોત તો કદાચ અહીંયા ધાંધલ થઈ જાય એટલો પ્રેમ એ લોકોને છે ને આપણે આ આવો પ્રશ્ન તમે પૂછો છો એ વખતે ભૂલી ગયા કે આ પ્રમાણે વિઝા ન મળે તો કાંઈ નહીં મળે તો જે પણ એમને એ ગુજરાતીનો એ એમનો પોતાનો અહંકાર નહોતો ગુજરાતી ભાષાનું કોઈ ગૌરવ નહીં એ ગુજરાતી બહેનને એટલે પેલા અમેરિકન અધિકારી હતા એ એમને થયું કે કંઈક ગરબડ છે એટલે એમણે પેલી બેનને પૂછ્યું કે શું છે તે પછી પણ બેને એવું કહ્યું કે હી સીમ્સ ટુ બી અ રિનાઉન્ડ રાઈટર બટ આઈ હેવ નોટ હર્ડ હિઝ નેમ એવું એ બેને કહ્યું પણ પેલા અધિકારી મેચ્યોર્ડ અધિકારી એટલે એને થયું કે એક રાઇટર છે ને રાઇટર તરીકે જ આવ્યા છે તો હવે વધારે પ્રશ્ન નહી પૂછતા એમણે એમને પૂછ્યું હ્યુમરિસ્ટ છે એમ કહ્યું એટલે એને જરાક અળવાશ અધિકારીએ પૂછ્યું કે વિલ યુ ગો અલોન ઓર વિથ યોર વાઈફ એટલે વિનોદભાઈએ કહ્યું સર આઈ વોન્ટ પીસ એન્ડ હેપીનેસ દેર એમાં પહેલો હસી પડ્યો અને એકદમ કહી દીધું કે વિઝા ગ્રાન્ટેડ પણ આ એમનું માતૃભાષાનું અવગણના એનું અપમાન એ એમનાથી સહન ન થયું એને કારણે એમને આખો વિઝા ન પણ મળે મળી શકે એમના જવાબને કારણે પણ બધું બરાબર સામે સૂતરું પાર ઉતરું પણ એમનો પ્રેમ કેટલો હતો એ બતાવે છે વિનોદભાઈની કેટલી કેટલીક ખાસિયતો એક સમય પાલન માટે એમનો બહુ જ આગ્રહ હતો એકદમ ચુસ્ત આગ્રહ ક્યાંક કાર્યક્રમ હોય કદી વિનોદભાઈ મોડા પડે જ નહીં હવે આ તો મહેમાનને લેવા માટે આવે છે ગાડીની વ્યવસ્થા હોય છે એ બધું હવે તો શરૂ થયું છે પણ પહેલાં તો જેમનું વ્યાખ્યાન હોય એ રિક્ષામાં ત્યાં પહોંચી જાય પણ ઘણીવાર એવું બને કે મુખ્ય વક્તાની રાહ જોવી પડે એ મોડા પડે પણ વિનોદભાઈ હંમેશા સમયસર પહોંચે એટલું નહીં સમય કરતાં ઘણા વહેલા પહોંચે એને કારણે એકવાર શું થયું કેમનો નવ વાગે કાર્યક્રમ હતો તો સવા આઠ સાડા આઠની વચ્ચે એ ટાગોર હોલ પહોંચી ગયા ત્યાં જઈને એને જોયું તો આયોજકોમાંથી તો કોઈ જાણીતું તો કંઈ દેખાયું જ નહીં એને થયું કે આ કેમ હજી આયોજકો કોઈ આવ્યા નથી પણ આવેલા તો લાગ્યા થોડા લોકો હતા પણ એમાંનું કોઈ જાણીતું નહોતું એમાં અચિંતી એમની નજર સિંધી બાળ સાહિત્યના અને હવે તો ઘણા વર્ષોથી ગુજરાતીમાં પણ ઉત્તમ બાળ સાહિત્યનું સર્જન કરનાર હુંદરાજ બલવાણી ઉપર નજર પડી બલવાણીભાઈને ઓળખે એને પૂછ્યું કે તમે તમે મારું પ્રવચન સાંભળવા આવ્યા છો તમને નિમંત્રણ મળ્યું છે તો કે હું તમારું પ્રવચન સાંભળવા નથી આવતો આવ્યો પણ મને થાય છે કે તમારું છે અહીંયા પ્રવચન આ મને તેમ કે આ લોકોએ તમને અહીં બોલાવ્યા છે કે આ લોકો એટલે કોને તો કે અહીંયા સિંધી લેખકોનો કાર્યક્રમ છે અને એ લોકોએ તમને બોલાવ્યા હોય એમ મને ઘડી બધું તો કે તો મારો કાર્યક્રમ ક્યાં છે એકદમ એને યાદ આવ્યું કે મારો કાર્યક્રમ તો ઠાકોરભાઈ દેસાઈ હોલમાં છે ટાગોર હોલથી બીજા છેડા ઉપર ઠાકોરભાઈ દેસાઈ હોલ પણ વિનોદભાઈ પહોંચી ગયા કારણ કે અહીંયા એટલા વહેલા આવ્યા હતા કે સમયસર એ પહોંચી ગયા ભોજન પણ બપોરે સાડા બાર વાગે રા રાતના આઠ સાડા આઠની ની વચ્ચે સૂવાનું પણ દસ વાગે સુઈ જ જવાનું સવારે છ વાગે ઉઠી જ જવાનું આ એમની સમય અંગેની બહુ જ આમ એકદમ સમય પ્રત્યેની એની જાગૃતિ કોઈક વાર તો વધારે પડતી પણ લાગે એકવાર હું એમની ઓફિસમાં બેઠો હતો તો ચા આવી તો મારા એકલા માટે જ આવી તો મેં કહ્યું કે કેમ તમે ચા નહીં પીઓ તો કે હું પાંચ વાગ્યા પછી ચા નથી પીતો મેં કહ્યું કે પણ મારી ઘડિયાળમાં તો હજી પાંચમાં બે ત્રણ મિનિટ બાકી છે તો કે પણ આ ઓફિસની ઘડિયાળમાં પાંચ વાગી ગયા છે ને પાંચ વાગ્યા પછી ચા પીવું તો મને ઊંઘ ના આવે પાંચ વાગ્યા સુધી ચા પીવે તો કંઈ વાંધો ના આવે પણ પાંચ ને પાંચે ચા પીવે તો પછી એને ઊંઘ ના આવે આવા બધા એમના સમય સાથેના પહેલાં સંકળાયેલા હતા કાર્યક્રમમાં નિષ્ઠાપૂર્વક પહોંચી જવાનું એનું એક શ્રેષ્ઠ ઉદાહરણ એટલા માટે આ શ્રેષ્ઠ ઉદાહરણ કહું છું કે આવું ભાગ્યે જ કોઈ વક્તા આવું ભાગ્યે જ જાળવી શકે એવું થયું કે અહીંયા એક આસ્વાદ ગ્રુપ નામનું સાહિત્ય રસિકોનું ગ્રુપ ચાલે છે ગૌરાંગભાઈ દિવેટિયા નિરંજનભાઈ શાહ ધનંજય પંડ્યા આ બધા મિત્રો ભેગા મળીને એક ગ્રુપ ચલાવે છે અને દર મહિને એક રવિવારે કોઈને કોઈ લેખક કલાકાર કોઈને બોલાવે અને એની પાસે એ જે લખતા હોય એ પ્રકારના સાહિત્યનો એ પ્રકારના કળાનો આસ્વાદ બધા કરે એક કાર્યક્રમ એ કાર્યક્રમ તો મહિના અગાઉ નક્કી થઈ જાય કાર્યક્રમ નક્કી થઈ ગયો હતો બીજે દિવસે સવારે એટલે કે રવિવારે સવારે નવ વાગે કાર્યક્રમ હતો અને શનિવારે વહેલી સવારે અથવા મોડી રાત્રે એકાએક સમાચાર આવ્યા કે વિનોદભાઈના બહેનનું અવસાન થયું છે અને એકના એક બેન તો એકદમ હવે બીજે દિવસે સવારે તો કાર્યક્રમ હતો વિનોદભાઈ વહેલા પહોંચી ગયા ત્યાં બેનને ત્યાં અંતિમ દર્શન કર્યા ભાણેજોને બધાને આશ્વાસન આપ્યું પણ એ કહે છે મેં કાર્યક્રમનું કહ્યું છે બધા ભેગા થઈ ગયા હશે હવે એકાએક એ લોકો શું કરે તાત્કાલિક એટલે ત્યાંથી એ એકના એક બહેનનું અવસાન થયું હતું ત્યાં જઈને સીધા જ જ્યાં કાર્યક્રમ હતો એ સ્થળે પહોંચી ગયા અને કાર્યક્રમ તો હાસ્યનો એમનો તો હાસ્યનો કાર્યક્રમ કલાક બરાબર જ ચલાવ્યો કલાક પછી કાર્યક્રમ પૂરો થયો ત્યારે એણે કહ્યું કે આજે આવું બન્યું છે પણ તમે લોકો જણાવવાનો કે તમે બીજી વ્યવસ્થા કરી શકો એનો સમય નહોતો એટલે હું આવ્યો છું આટલું બધું એક આટલી બધી નિષ્ઠા પોતે જે કાર્યક્રમ કમિટ કર્યો હોય એના માટે આટલી બધી નિષ્ઠા એ એમનામાં હતી આવા દાખલાઓ જ બનતા હશે આપણે આમ વિચાર કરીએ તો આપણને લાગે કે આટલી હદે કોઈ સમયપાલન અને કાર્યક્રમના જવા અંગેનો આગ્રહ રાખી શકે એમ આમ દંતકથા જેવું લાગે પણ આ તદ્દન સાચો કિસ્સો છે વિનોદભાઈના સંસ્મરણો આપણે વાગોળીએ ત્યારે વિનોદભાઈ આપણા પ્રમુખ લેખકોમાંના એક અને હાસ્ય રસના કેટલા બધા પુસ્તકો આપ્યા એમણે છાપામાં બાવન વર્ષ સુધી કોલમ લખી તો કેટલી બધી હાસ્યરસની સામગ્રી આપણને એમના તરફથી મળી છે તો એમના સ્મરણો વાગોળતા હોઈએ ત્યારે આપણે એમની જે હાસ્યની જે શક્તિ એની વાતો ના કરીએ તો વિનોદ ભટ્ટની વાતો અધૂરી રહે એના સ્મરણો અધૂરા રહે તો ગયા વ્યાખ્યાનમાં મેં તમને કહું હતું કે નાનપણમાં ખૂબ ગરીબી વેઠેલી અને નિશાળે ચંપલ પણ નહોતા એવી સ્થિતિ હતી સાંજે કોઈ વાર પાપડને ચા ખાઈને સૂઈ રહેવાનું થતું હતું પણ એમ કરતાં કરતાં ધીમે ધીમે એ બધા જીવનમાં સ્થિર થયા પણ વિનોદભાઈ પોતાના નાનપણથી માંડીને તે ઓગણીસો પંચાણુંમાં એ માંદા પડ્યા સખત માંદા પડ્યા ત્યાં સુધીની કથા એમણે આત્મકથા રૂપે લખી છે અને અત્યંત નિખાલસપણે પોતાની વાતો લખી છે ભણવામાં વિનોદભાઈ બિલકુલ એમને રસ જ નહોતો ભણવામાં નિશાળે તો જવું જ પડે માતા પિતા બંને કડક પિતા તો અત્યંત કડક એટલે એમણે એક લેખ પિતા વિશે લખ્યો છે એમાં લખ્યું છે કે ઈશ્વર કરતાંય વધારે ડર મને મારા પિતાનો લાગે છે એવો એ ટાઈટલ છે લેખનો કે પિતાનું આમ સ્મરણ થાય ને ગભરાટ થઈ જાય એવો એ એટલા બધા પિતા કડક હતા નિશાળે તો જવું જ પડે માતા પણ આમ પ્રેમાળ ઘણા પણ કડક પણ ઘણા એણે કહ્યું છે કે માતા સાથે વાત કરીએ ને તો આપણે બહુ દલીલ કરીએ ને તો પછી બસ હવે નાવ નો એગ્રીમેન્ટ એમને એમને આર્ગ્યુમેન્ટ આવડતું નહોતું એટલે એના બા કહે કે નો એગ્રીમેન્ટ જો એને દલીલો સાંભળવી ન હોય તો બા તરત જ કહી દે અટકાવીને નો એગ્રીમેન્ટ એટલે પછી આગળ દલીલ થઈ શકે નહીં એટલે એને પછી ઘેર તો આવું વાતાવરણ એટલે નિશાળમાં એમણે ધરાઈને તોફાન કર્યા અને ધરાઈને માર ખાધો એ એ એ એ પ્રકારનું આખું એમનું વર્તન હતું ભણવામાં રસ નહોતો એમણે લખ્યું છે કે ઘી કાંટા ચાર રસ્તા ઉપર ઊભા હોઈએ અને લાઈ બમ્બો નીકળે ટન 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 કરતો અને સ્કૂલ તરફ જતો દેખાય એટલે એમ થાય કે હાશ સ્કૂલમાં આગ લાગી હવે છ મહિના નિરાંત અને ત્યાં પછી ખબર પડે કે આગ તો સ્કૂલમાં નથી લાગી પણ રમકડા બજારમાં લાગી છે એટલે પછી નિશાસો ન ખાઈ જાય એમણે લખ્યું છે કે નિશાળમાં મારું સૌથી વધુ પ્રિય પાત્ર એ રામ ગોપાલ પટાવાળા જે છુટ્ટીનો ઘંટ વગાડે ત્યારે જાણે ભગવાન પ્રગટ થયા હોય એવો આનંદ થાય સાંજે સ્કૂલ પૂરી થાય હજી આજે પણ તમે જુઓ આજે પણ તમે નિશાળે જતા બાળકોને જુઓ ને તો રિક્ષામાંથી વાનમાંથી એમ હું મારા પૌત્રને પૌત્રીને મૂકવા લેવા જતો હતો એટલે મને ખ્યાલ છે કે બાળકો આમ પગ ઘસડતા ઘસડતા નિશાળની અંદર દાખલ થાય અને જેવું નિશાળ છૂટે એટલે કીકિયારીઓ કરતા બાળકો આમ દોડતા નિશાળની બહાર નીકળે આજે પણ આ પરિસ્થિતિ છે એટલે આમને નિશાળ જરાય ગમે નહીં ભણવામાં રસ નહીં વિનોદભાઈને એટલે પછી વર્ગમાં એમના તોફાનો પણ બહુ એકવાર ભૂગોળનો પિરિયડ પીરિયડ હતો અને સાહેબ અરબી સમુદ્રની કંઈ વાત કરતા હતા તો એ વાત પૂરી થઈ એટલે વિનોદભાઈએ ઊંચી આંગળી કરી એ એમણે કહ્યું કે સાહેબ સાહેબે પૂછ્યું શું પૂછ્યું છે તો કે સાહેબ તમે કહ્યું કે પૃથ્વી ફરે છે ગોળ ગોળ ફરે છે તો મને પ્રશ્ન એ થાય છે કે જો પૃથ્વી આમ ફરતી હોય તો અરબી સમુદ્ર ઢોળાઈ કેમ નથી જતો હવે સાહેબ તો ડગાઈ ગયા કારણ કે આવો પ્રશ્ન તો એમને દી થયો જ ન હોય ને કોઈએ પૂછ્યો ન હોય એનો કંઈ જવાબ બી જડે નહીં એટલે આવા તોફાનોને કારણે એમને આમ ઘણીવાર શિક્ષક એવું કે એ એ વાત કરે છે પોતાની આત્મકથામાં કે વિષ્ણુ પ્રસાદ ત્રિવેદી આપણા પંડિત યુગનો પ્રતિનિધિત્વ કરતા એવા આપણા મોટા વિદ્વાન વૃદ્ધન્ય વિદ્વાન એ સુરતની એમટીબી કોલેજમાં પ્રોફેસર હતા અને અંગ્રેજીના પછીથી અંગ્રેજીના વિખ્યાત વિદ્વાન તરીકે પ્રસિદ્ધ થયેલા અને ઉત્તમ વક્તા તરીકે એવા એસ આર ભટ્ટ સાહેબ એ એમના વિદ્યાર્થી હતા એટલે વિષ્ણુ પ્રસાદભાઈ ક્લાસમાં આવે તો આમ તેમ જુએ ને એસઆર ભટ્ટને જુએ નહીં એટલે તરત પૂછે કે એસઆર નથી આવ્યા તો તરત જ વિદ્યાર્થીઓ કે ના આજે લાગ આવ્યા લાગતા નથી તો આજે આપણે વર્ગ નહીં લઈએ એમ વિષ્ણુ પ્રસાદભાઈ ભાઈ કહેતા હતા એટલે વિનોદભાઈએ કહ્યું કે જો બે ભટ્ટમાં કેટલો ફેર છે એક એસઆર ભટ્ટ જે વર્ગમાં ન હોય તો સાહેબ ભણાવતા નહીં અને એક વિનોદ ભટ્ટ જે વર્ગમાં બેઠા હોય તો સાહેબ આવીને પૂછે વિનોદ ભટ્ટ આવ્યો છે આમ તેમ જોવે પ્રશ્ન તો પહેલા જેવો જ એસઆર આવ્યા છે એવો જ પણ એનો આખો ભાવ જુદો એટલે વિનોદભાઈ આંગળી ઊંચી કરે હા સાહેબ આવ્યો છું તો વિનોદચંદ્ર તમારી હાજરી મેં પૂરી લીધી છે અને તમે હવે વર્ગની બહાર જઈ શકો છો તમે જો વર્ગની બહાર જશો તો જ હું ભણાવી શકીશ અને એ રીતે એમને બહાર મોકલી આપે એમના આવા અળવિતરા પ્રશ્નોને કારણે એમને ઇન્સ્પેક્શન વખતે એકને બદલે બે રજા મળતી એક તો ઇન્સ્પેક્શનના માનમાં શાળામાં રજા પડે એવો એક રિવાજ હતો આજે શું છે એ મને ખબર નથી પણ ઇન્સ્પેક્શન હોય નિશાળમાં શાળામાં તો બીજે દિવસે રજા એને એવા એમ કહેતા અમે કે ઇન્સ્પેક્શનના માનમાં રજા છે પણ વિનોદભાઈને બે રજા મળે શિક્ષક ઇન્સ્પેક્શનના દિવસના આગલા દિવસે કે કે વિનોદચંદ્ર આવતીકાલે ઇન્સ્પેક્શન છે એટલે તમે નિશાળે ન આવશો તમારી હાજરી અમે પૂરી લઈશું અને બીજે દિવસે તો રજા હોય જ આવું એમને એમાં એમને થતું આ રીતે તોફાનો કરવાને કારણે એમના ભાઈબંધો પણ એવા એક રસિક નામના ભાઈબંધની વાત એમણે લખી છે રસિકને બધા રસિકો કે એટલે એમ કે પાંચ રૂપિયા ફી હોય બાલાભાઈ સાહેબ કરીને સાહેબ હતા તો પાંચ રૂપિયા ફી હોય તો રસિકો પાંચ રૂપિયાનું પરચુરણ બાંધીને લાવે કાણિયો પૈસો ઢબું આ ઓગણીસો સત્તાવનથી થી નવું ચલણ આવ્યું પણ એ પહેલા જન્મેલા લોકો ખાસ કરીને એ વખતે સ્કૂલમાં ભણતા હોય તો એ બધાને ખ્યાલ હશે કે આવો એક કાણીયો પૈસો ઢબુ એક આનો બે આના પાવલી આવું આપણે ચલણ હતું એ જ્યોતિન્દ્ર દવેનો તો એક ખોટી બે આની નામનો બહુ સરસ પ્રસિદ્ધ હાસ્યની છે તો એ પાંચ રૂપિયાનું એવું પરચુરણ લઈને આવે અને ડગલો કરે ટેબલ ઉપર સાહેબ ફી ઉઘરાવતા હોય ત્યારે હવે સાહેબ બિચારા એક પૈસો ને બે પૈસા ને ત્રણ પૈસા ને એમ પાંચ રૂપિયા થતા કેટલી બધી વાર લાગે એટલે અડધો પોણો પીરિયડ જતો રહે અને પછી એવું કે સાહેબ રસિકા આમાં ચાર આના ઓછા છે અરે હોય નહીં સાહેબ ચાર આના ઓછા ક્યાં એટલે પાછો રસિકો ગણે પહેલાંમાં અડધો પીરિયડ જતો રહે અને પછી અડધો પીરિયડમાં રસિકો ગણે અને શર્ટની બાઈમાંથી ચાર અનામ શેરવી દે અંદર એને કારણે આખો પીરિયડ લગભગ ફ્રી મળે એટલે એમ કહેતા હતા વિનોદભાઈ લખ્યું છે કે રસિકાને કારણે અમારા આખા વર્ગને પહેલો પીરિયડ આ રીતે ફી ઉઘરાવાનો પીરિયડ ફ્રી મળે સ્કૂલમાં એ એ લખે છે કે હું ક્યારેય ફૂલ્લી પાસ થયો નહીં દસમા ધોરણ સુધી એ વખતે અગિયાર ધોરણ એસએસસી ગણાય એટલે ક્યારેય ફૂલ્લી પાસ થયો નહીં એટલે પરિણામ આવવાનું હોય ને તો એમના બે નિકટના સ્નેહીઓ એક પિતાજી અને એક એમના મામા એમના મામા જે સ્કૂલમાં વિનોદભાઈ ભણતા હતા એ સ્કૂલમાં ટીચર હતા એટલે પરિણામ આવવાનું હોય એટલે મામા એકદમ ચિંતાથી શોધવા માંડે પ્રમોશનના ધોરણો કે કેવી રીતે કયા ધોરણોમાં આ ભાણાને ફિટ કરી શકાય કે જેની કારણે ઉપલા વર્ગમાં એ જઈ શકે તો એટલે એમણે લખ્યું છે કે મારા શાળાના પ્રગતિ પત્રકમાં હંમેશા ઊંચ એટલે ઉપર ચડાવ્યા છે એવું જ છેક દસમા ધોરણ સુધી ચાલ્યું અને પરિણામ હોય એટલે આવું જ પરિણામ આવવાનું છે એની એના પિતાજીને ખાતરી હોય એટલે એમ લખે છે કે બારગામ જવાના હોય ને પરિણામના દિવસે પિતાજી તો પછી પરિણામના પહેલાં જ્યારે બારગામ જવાના હોય એના આગલા દિવસે એ મારવાનું શરૂ કરી દે એમ કે આ જ આવવાનું છે પરિણામ તો તે દિવસે તો મારી શકાય એવું છે નહીં બારગામ હોવાના કારણે એટલે આટલી બધી એમને આમ ભણવાની ના પ્રશ્નો હતા અને એમને ભણવામાં સહેજ પણ રસ પડતો નહોતો કોલેજ પણ એસએસસીમાં ચમત્કાર થયો એસએસસીમાં પહેલાં જ વર્ષે જે જે વર્ષોમાં એ એસએસસી થયા ઓગણીસો પંચાવનમાં તે વર્ષોમાં એસએસસીમાં પાસ થવાનું અઘરું લાગતું હતું પાસ થવાનું જ અઘરું લાગતું હતું એ વખતે એ જ પ્રયત્ન પાસ થઈ ગયા અને બરાબર પાંત્રીસ ટકા માર્ગ આવ્યા સહેજે ઓછા નહીં સહેજે વધુ નહીં પણ પાંત્રીસ ટકા માર્ગ આવ્યા એટલે એમના માતાએ વિનોદભાઈના પિતાને કહ્યું કે આપણો વિનુ પહેલીવાર ફુલ્લી પાસ થયો છે તો આપણે આઈસ્ક્રીમની પાર્ટી રાખીએ એટલે એમના પિતાએ કહ્યું કે પહેલીવાર થયો છે સાચું પણ પાંત્રીસ ટકા માર્ક સાથે થયો છે આપણે એની ઉજવણી કરીએ એનો અર્થ એ થાય કે એના પાસઠ ટકાનું અજ્ઞાનની ઉજવણી કરીએ આપણે એટલે આપણે એ કારણે રાખવું નથી એમ એટલે આ પ્રકારે એમના આખા અભ્યાસનું કોલે કોલેજમાં ગયા તો એમને આર્ટ્સમાં જવું હતું પણ પિતાના આગ્રહને કારણે કોમર્સમાં જવાનું તો એચએલ કોલેજ ઓફ કોમર્સમાં માંડ માંડ એડમિશન મળ્યું અને કારણ કે બહુ ઓછા માર્ગ હતા એટલે એચએલ કોલેજ ઓફ કોમર્સ જેમાં એસવી દેસાઈ સાહેબ પ્રિન્સિપાલ હતા બહુ કડક પ્રિન્સિપાલ એકવાર એમણે કંઈક તોફાન કર્યું કે શું કર્યું તો એમનો પાંચ રૂપિયા દંડ થયો ઓગણીસો પંચાવનમાં પાંચ રૂપિયા ઘણી મોટી રકમ ગણાય સામાન્ય સ્થિતિના લોકો માટે તો મોટી જ ગણાય એટલે દંડ ભરવા જતા હતા તો કોઈએ પૂછ્યું કે વિનોદ ક્યાં જાય છે તો વિનોદભાઈ કે એસવી સાહેબને ચાંદલો કરવા જાઉં છું હવે એ વખતે બરાબર એસવી સાહેબ પાછળથી આવતા હતા દેસાઈ સાહેબ એટલે ખભા ઉપર હાથ મૂકીને કે જો ભાઈ પાંચ રૂપિયા ચાંદલો ખરાબ લાગે હવે અગિયાર રૂપિયા ચાંદલો કરીને આવજો એટલે એને કારણે એક મજાક કરવા જતાં એમને ડબલ થઈ ગયો ચાંદલો પણ આવું એમને સતત ચાલતું હતું પછી કોમર્સમાં ઇન્ટર કોમર્સમાં નાપાસ થયા એટલે એલેશા લો કોલેજમાં એટલે આર્ટ્સ કોલેજમાં ગયા ત્યાં એમને એમણે લખ્યું છે કે આ કોલેજમાં મને એટલા માટે ખૂબ મજા આવી કે ભગત સાહેબ અમારા પ્રોફેસર હતા નિરંજન ભગત એટલું બધું અદ્ભુત ભણાવે કે અમે સમજીએ કે ના સમજીએ પણ એના પ્રવાહમાં અમે તણાઈ જઈએ અને ભગત સાહેબ તો કોર્સમાં એક કવિતા કે એક વાર્તા હોય તો બીજું ઘણું બધું આખી દુનિયાભરનું ભણાવે તે એકવાર એવું થયું કે ભગત સાહેબ આમ રિસેસનો સમય હતો અને ભગત સાહેબ વિનોદભાઈએ લખ્યું છે કે વિનોદ ભગત સાહેબ લાઇબ્રેરિયનને લાઇબ્રેરી એટલે શું એ સમજાવી રહ્યા હતા એટલે એક સિંધુ સાગર કરીને નવો વિદ્યાર્થી આવ્યો હતો તે એણે વિનોદભાઈને પૂછ્યું કે આ ભગત સાહેબ શું સમજે છે પોતાને એમના મનમાં એટલે વિનોદભાઈ કે ચાલ આપણે એમને જ પૂછી જોઈએ તો પહેલાં તો ગભરાઈ ગયો પણ આ તો લઈ ગયા અને કહે છે સાહેબ આ સિંધુ સાગર પૂછે છે કે ભગત સાહેબ એમના મનમાં શું સમજે છે પોતાને બસ ભગત સાહેબે પહેલાંને પકડ્યો આમને જવા દીધા આ લોકો બે પીરિયડ ભરીને આવ્યા ત્યાં સુધી ભગત સાહેબ પહેલાંને પહેલો કે જવા દો સાહેબ માફ કરો સાહેબ પણ ભગત સાહેબ એમને ભગત સાહેબ પોતે શું છે એ સમજાવી રહ્યા એટલે આવા પણ પ્રકારના એક આનંદ આમ આનંદ ખાતર આનંદ તોફાન કે એના પ્રકરણનું શીર્ષક જ છે તોફાન ખાતર તોફાન કલા ખાતર કલા એની જેમ તોફાન ખાતર તોફાન પણ એમને આમ એ પ્રકારે આખી વાત ચાલે એમના મનમાં એમને જેને આપણે પ્રત્યુત્પન્ન મતી કહીએ એટલે તરત જ હાજર જવાબી પણ જ્યોતિન્દ્ર દવે એને માટે બહુ જ પ્રસિદ્ધ એમના ઘણા એમને હાજર જવાબીપણાના ઘણા દ્રષ્ટાંતો જ્યોતિન્દ્ર દવેના આપણને મળે છે જ્યોતિન્દ્ર દવે પછી આવું પણ એટલે કે હાજર જવાબીપણોના વધારે વધારે દાખલાઓ આપણને વિનોદભાઈ પાસેથી મળે ઓગણીસો છોતેર માં અલિયા જ્ઞાન સત્ર હતું અને એ વખતે જ્યોતિન્દ્ર દવે પારિતોષિક પહેલીવાર શરૂ થયેલું પહેલીવાર અને એ વિનોદભાઈને મળેલું અને પરિષદનું એક બહુ પ્રતિષ્ઠિત ગણાય એવું પારિતોષિક જે પરિષદના ઇતિહાસમાં પહેલું પારિતોષિક હતું એ સ્નેહરશ્મી ઉમા સ્નેહરશ્મી પારિતોષિક એ રઘુવીરભાઈને એમની નવલકથા માટે મળેલું એટલે રઘુવીરભાઈ ઇનામ લેવા માટે ઊભા થયા અને એમણે ઇનામ લીધું રઘુવીરભાઈ એટલે રઘુવીર ચૌધરી આપણા પ્રમુખ લેખકોમાંના એક તો ઇનામ લઈને એમને પ્રતિભાવરૂપે એક બે મિનિટ કહેવાનું હોય એટલે રઘુવીરભાઈ એમ કહ્યું કે આ ઈનામને કારણે જે માન મળે છે હું સ્વીકારું છું પણ ઇનામની રકમ મારા પચીસ એ વખતે પાંચસો રૂપિયાનું ઇનામ હતું છોતેરમાં પાંચસો રૂપિયાનું ઇનામ મોટું ગણાતું હતું એમાં પચીસ રૂપિયા ઉમેરીને હું પરિષદને પાછું આપું છું પછી તરત જ વિનોદભાઈનો વારો આવ્યો એમને જ્યોતિન્દ્ર દવે પારિતોષિક મળ્યું તો વિનોદભાઈએ એમ કહ્યું કે રઘુવીરભાઈએ ઇનામની રકમ પરિષદને પાછી આપી છે એટલે ઘડીભર તો મને મૂંઝવણ થઈ પણ મારે નમ્રતાપૂર્વક કહેવાનું છે કે હું પાછી આપી શકું એમ નથી કારણ કે મારી પત્નીએ મને તાકીદ કરી છે કે પારિતોષિકની રકમ પૂરેપૂરી લઈને જ ઘેર આવવાનું છે એ પહેલાં આવવાનું નથી હવે પાછી ન આપી એમણે પણ એવી કલાત્મક રીતે એમણે વાત કરી કે બધાને બહુ આનંદ આવ્યો ને એમણે એમ કહ્યું કે રઘુવીરભાઈએ પૈસા ઉમેરીને પાછા આપ્યા છે તો રઘુવીરભાઈ જેવા મોટા લેખકનો ને થોડુંક તો અનુસરવું જોઈએ એટલે હું પણ આ રકમમાં થોડી રકમ ઉમેરીને પત્નીને પાછી આપીશ એટલે એમણે એ રીતે પારિતોષિકની રકમ પણ તરત જ જેવા રઘુવીરભાઈ આમ કહેશે એવી તો એમને કંઈ ખબર ના હોય જેવું રઘુરભાઈએ કહ્યું ને આવું ઊભા થયા અને એકદમ જ એના મનમાં એક આવો રમુજી અને છતાં આમ એકદમ તરત સુજેલો એવો જવાબ એમને મળ્યો ઈડરમાં જ્ઞાનસત્ર હતું અને ઉમાશંકરભાઈનું વતન ઈડર પાસે બામણા ગામમાં તો ઉમાશંકરભાઈ આમ યજમાન કહેવાય તે જ્ઞાન સત્રના એટલે બધા જમવા બેઠા હતા તો ઉમાશંકરભાઈ બધાને આમ બરાબર પીરસાયું છે બધાને બરાબર છે એમ જરા કે અજમાન તરીકે અને વડીલ સાહિત્યકાર તરીકે બધા આમ નીકળ્યા પંગતની વચ્ચે તો એ વખતે જમવામાં રસોઈ છે ને તે બહુ સારી નહોતી બની પૂરી ચવળ થઈ હતી દાળ શાક બરાબર નહોતા એટલે આપણે વિનોદ અધ્વર્યુ આપણા બહુ મોટા વિવેચક ને સર્જક એમના પત્ની સુરંગીબેને વિનોદભાઈને પૂછ્યું કે વિનોદભાઈ આ ઈડરની રસોઈ તો બહુ વખણાય છે અને આ રસોઈ આવી કેમ એટલે વિનોદભાઈ કે ઈડરના રસોયા છે ને એ સાક્ષર થઈ ગયા છે એટલે ઉમાશંકરભાઈ સાંભળી ગયા એટલે ઉમાશંકરભાઈએ કહું નોટી બોય મેં સાંભળી લીધું છે હં એટલે આમ એમને તે વખતે કોઈ જાતના પહેલાં વગર એમને તરત જ આ પ્રકારે જવાબ સૂચતો હતો ઉમાશંકરભાઈની સાથેનો એમનો એક કિસ્સો એવો પણ છે કે ઉમાશંકરભાઈ વાઇસ ચાન્સેલર હતા ત્યારે એને વિનોદ જાની એટલે વિનોદ ને વિનોદ જાની એ વાઈસ ચાન્સેલરના બંગલે જ્યાં ઉમાશંકરભાઈ રહેતા હતા ત્યાં મળવા ગયા તો ઉમાશંકરભાઈ ઘેર નહોતા એટલે પાછા વળ્યા તો ત્યાં પટાવાળા ભાઈ હતા એમણે પૂછ્યું કે સાહેબ આવે તો કોણ આવ્યું હતું એમ મારે કહેવાનું એટલે કે છે કે જો કાકા કાલેલકર આવ્યા હતા એટલે ઉમાશંકરભાઈએ પછી તે દિવસે ઉમાશંકરભાઈને તો પછી બહુ મોડેથી ખબર પડી પણ તે દિવસે એમણે કાકા સાહેબ આવ્યા હોય તો ક્યાં ક્યાં કાકા સાહેબ જેવાને ધક્કો થાય એ તો બરાબર નહીં નવ મહાશંકરભાઈ તો બહુ જ રૂજુ એટલે એમણે જ્યાં જ્યાં કાકા સાહેબ ઉતરવાની શક્યતા હોય એ બધાને એમણે ફોન કરીને આખો દિવસ ચિંતા કરી કે કાકા સાહેબને ધક્કો થયો બહુ વખત પછી એમને ખબર પડી તો એમણે પછી હસીને માફ કરી દીધા એકવાર ગુર્જર પ્રકાશનનો એક કાર્યક્રમ હતો ધૂમકેતુ શતાબ્દી વખતે ને વિનોદભાઈ સંચાલક હતા તે એક ડૉક્ટર માટે ચિઠ્ઠી આવી કે આ ફલાણા ફલાણા ડૉક્ટર એનું નામ હતું ચિઠ્ઠીમાં કે આ ડૉક્ટર સાહેબને હોસ્પિટલમાં તાત્કાલિક બોલાવે છે હવે સંચાલક તરીકે તો વિનોદભાઈ આ ચિઠ્ઠી વાંચવાની જ હોય બીજું કશું કરવાનું નહીં પણ એમણે ચિઠ્ઠી વાંચ્યા પછી જે કહ્યું એમણે કહ્યું કે ડોક્ટર સાહેબને મારી વિનંતી કે બને એટલા વહેલા હોસ્પિટલમાં પહોંચી જાય જેથી એમના ગયા પહેલાં દર્દી સાજો ન થઈ જાય એનું એમને પહેલા તો ફી વગેરે નહીં મળે એટલે એ સાજો થઈ જાય એમના વગર એ પહેલાં સાહેબ પહોંચી જાય એવી વિનંતી છે એટલે નાની વાતને પણ એ આમ બિલકુલ અને પોતાની પણ બહુ જ મજાકો કરે આમ એ પોતાના વિશે જે કહેવાયું હોય એકવાર એક ક્લબમાં કાર્યક્રમ હતો અને એ કહેતા હતા કે આપણે ત્યાં ગુજરાતમાં હાસ્ય રસનું બહુ સન્માન નથી એટલે એમણે કહેતા હતા કે ઘણા લોકોને તો જ્યોતિન્દ્ર દવે ને જોની વોકર વચ્ચેના તફાવતને જ ખબર નથી એટલે એ કાર્યક્રમમાં એમનું એ મહેમાન હતા ભાષણ કરવાનો હતો તે મંત્રી પ્રમુખ આગળ એમને લઈ ગયા હવે વિનોદભાઈને જોઈએ ઓળખે નહીં પ્રમુખ એટલે એ બાજુ ઊભા હતા ને પ્રમુખ મંત્રી અરે વાત કરતા એમાં મંત્રીએ કહ્યું કે આજે આપણે ત્યાં મહેમાન તરીકે વિનોદ ભટ્ટને બોલાવ્યા છે આ તો કંઈ ઓળખે નહીં એટલે કે જે વિનોદ ભટ્ટભટ્ટ તો ઠીક છે પણ જમવાનું શું બનાવ્યું છે નહીં તો સભ્યો કકડાટ કરશે જો સરખું નહીં થયું હોય તો એટલે પણ આ વાતને એ પાછા અનેક જગ્યાએ રજૂ પણ કરે એટલે પોતાના ઉપર જે મજાક થઈ હોય એનો એક અશ્વિન પંડ્યા નામનો મિત્ર હતો તો એમના માતુશ્રી ગુજરી ગયા અને ખરોખરો કરવા ગયા અને ઘણા વખતે મળ્યા સહાધ્યાયી હતો પહેલાં અને વર્ષો સુધી મળેલા નહીં એટલે નલિની બેનની ઓળખાણ કરાવી એણે કે આ નલિની મારી પત્ની છે અને વિદુષી છે એટલે પહેલાં અશ્વિને કહ્યું અરે તો તો તમારો મેળ કેવો જામી ગયો કહેવાય એ વિદુષી છે ને તમે વિદુષક છો એટલે આ તમારી તો જુગતે જોડી કહેવાય આ વાત પણ વિનોદભાઈએ એમના અનેક વ્યાખ્યાનોમાં કરેલી હતી એમ એમને તરત જ સુજે એમનો એક મિત્ર ત્યાં મ્યુનિસિપલ સ્નાનાગારમાં કોચ તરીકે કામ કરતો હતો એટલે મળ્યો એટલે આમ તો એમ પ્રશ્ન તો આટલો જ હતો કે મ્યુનિસિપલ નાનાગારમાં કેટલા વરસથી નોકરી કરે છે પણ વિનોદભાઈ એને પ્રશ્ન એમ કર્યો કે હે આ પાણીમાં તારા કેટલા વરસ ગયા એટલે નોકરી એટલે કોઈ પણ પ્રશ્ન એને હાસ્યનો પૂટ આપીને એ પૂછી શકતા હતા અને એ રીતે આખી વાત એટલે આવા એમના અનેક પ્રસંગો એ આપણે જોવા મળે છે કે જેમાં એના પ્રત્યુત્પન્ન મતિના અનેક બૌદ્ધિક ચમકારાવાળા ઉદાહરણો મળે ઓગણીસો સત્યોતેરમાં એમને માઇલ્ડ હાર્ટ એટેક આવેલો એટલે હું એ વખતે એમને ખબર કાઢવા ગયો ને તો એમણે કહું કે આ એટલું તો હવે નક્કી કોઈ હવે એવું નહીં કે આ વિનોદને હૃદય જ નથી આટલા બધા કટાક્ષો કરે છે તો હૃદયહીન માણસ છે એવું તો કોઈ નહીં કહી શકે પછી મને એમણે કહ્યું કે તમે શોકસભામાં બોલવા માટેનું મે અત્યારે તો સારું છે મને પણ આ કંઈ કહેવાય નહીં એટલે શોકસભામાં બોલવાનું મેટર છે ને તમે તૈયાર કરી રાખજો બને તો મને સંભળાવજો પણ ખરા એટલે આ પ્રકારે હળવાશથી એ બધું લેતા એમ એ કહે છે કે આ જે હાર્ટ એટેક માઇલ્ડ હાર્ટ એટેક આવ્યો ને એ હાર્ટ એટેક હતો કે કોલ્ડનો સાદો એટેક હતો એ ડૉક્ટરો નક્કી ના કરી શક્યા એટલે બંનેની દવા કરીને હું સાજો થઈ ગયો પછી એણે કહ્યું લખ્યું છે કે બાળકોને થતો ડિપ્તેરિયા નામનો રોગ એ કહે છે મને લગ્ન પછી થયેલો અને ચાઈલ્ડ સ્પેશિયાલિસ્ટની દવાથી જ મટી ગયેલો એટલે આ પ્રકારે પોતાની માંદગી વિશે એ એન્જીઓપ્લાસ્ટિક કરાયું એમણે તો એ પહેલાં એન્જિયોગ્રાફી કરવાની હતી એટલે વિનોદભાઈના ડૉક્ટરે કહ્યું કે ભાઈ મારા એક ખાસ મિત્ર છે અમેરિકા ગયા છે તો એનો આપણે એપોઇન્ટમેન્ટ લઈ લઈએ અને અમેરિકાથી આવીને તરત જ બીજે જ દિવસે તમારે એન્જિયોગ્રાફી કરી દે છે આમાં કંઈ બહુ મોડું નહીં કરવું જોઈએ તો આપણે કહું કે ના અમેરિકાથી આવે ને પછી પાંચ છ દિવસ પછી રાખવાનું તો કે કેમ તો કે જો ત્યાં દિવસ રાત જુદા જુદા હોય અને એને જેટલેગની અસરમાંથી હજી મુક્ત ન થયા હોય અને મારું એન્જિયોગ્રાફી કરતાં કરતાં એને જો ઊંઘ આવી જાય તો મારે તો કાયમ ઊંઘ આવી જાય એટલે પછી અને ખરેખર એમણે કહ્યું કે ના હું આમ પાછા કેટલીક બાબતમાં સિરિયસ કે ના ના મને આ મનમાં બેસી ગયું છે એટલે આપણે તરત તો નથી જ કરવી પછી એ દિવસોમાં જ્યોતિષી મિત્ર મળ્યો ને તેને કહ્યું કે મારે ઓપરેશન કરાવવાનું છે આમ પોતે જ્યોતિષમાં માલેની ગ્રહોની મજાકો કરતાં આખું પુસ્તક લખ્યું છે મંગળ અમંગળ પણ જ્યોતિષીને પૂછ્યું તો કે જો ભાઈ સાતમી એપ્રિલ સુધી આ યોગ નથી સારો એટલે સાતમી એપ્રિલ પછી જ કરાવજે તો કે મારા ગ્રહો ખરાબ છે તો કે એવું કંઈ નહીં ડૉક્ટરના ગ્રહો ખરાબ હોય તોય તને તકલીફ થાય એટલે એમણે સાતમી એપ્રિલ પછી જ એન્જીઓગ્રાફી કરાવવાનું રાખ્યું આમ જ્યોતિષમાં માનતા નહોતા એકવાર અમે રાજકોટમાં વજુભાઈ વાળા જે અત્યારે ગવર્નર છે એ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર હતા એમણે વિનોદભાઈનું સન્માન રાખેલું વિનોદભાઈને રણજીત રામચંદ્રક મળ્યો એના માનમાં ચિત્રલેખા અને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન તો એ વખતે ઘણા બધા મુંબઈથી હરીન્દ્ર દવે વગેરે આવ્યા હતા અમે અહીંથી હું તારકભાઈ બકુલભાઈ એ બધા પણ ગયા હતા તો રસ્તામાં અમે એક ગાડીમાં જતા હતા તો નલિનીબેન વિનોદભાઈ હું અમે ગાડીમાં હતા અને એ ત્યાં ચા પીવા રોકાયા એક હોલ્ટમાં તો એ એક જ્યોતિષીનું એમના ઉપર ધ્યાન ગયું એટલે વિનોદભાઈને મળવા આવ્યા વિનોદભાઈ કે કેમ શું છે ક્યાં જાઓ છો તો પેલા જ્યોતિષી કે રાજકોટ જઈએ છીએ પણ ગાડી ખોટવાય છે એટલે વિનોદભાઈ કે તમે નીકળતી વખતે જોયું નહોતું કે આ બરાબર પહોંચવાના યોગ છે તમને ખ્યાલ ના આવ્યો તમને આ તમે તો મોટા જ્યોતિષી છો તો પેલા કે છે જોજો હ આવતા રવિવારે પાછો આવે નહીં છાપામાં એટલે એમને આમ જ્યોતિષીઓની મજાક પણ કરતા હતા ને જ્યોતિષો માનતા નહોતા પણ મનમાં એકવાર વાત બેસી જાય ને આ દિલ્હી સાહિત્ય અકાદમીની મિટિંગ હતી ને એ ગુજરાતી સમિતિના સભ્ય હતા એટલે ભગત સાહેબ રઘુવીરભાઈ અને વિનોદભાઈ દિલ્હી જતા હતા તો લઘુશંકા માટે એમ કે હું પેલો છેવાડેનું જે પૂંછડી બાજુનું ટોયલેટ છે ને ત્યાં ગયો ને તો બારીમાંથી મેં જોયું કીડી મકોડા જેવા લોકોને જોયા ને તો મને એકદમ મનમાં થયું કે આ પૂંછડીનો ભાગ ધારો કે છૂડો પડી ગયો તો શું થાય એ કે છે એ વિચારે મારા ઉપર એટલો કબજો લઈ લીધો કે હું પાછો જઈને બેસી ગયો એટલે આમ એમના મનમાં જ એકવાર આમ એ કહે છે કે મને પહેલો અમંગળ વિચાર આવે કાંઈ પણ કંઈ થયું હોય ને તો પહેલું મારા મનમાં અમંગળ વિચાર આવે અમેરિકાથી પાછા આવતા હતા પહેલાં સાહિત્ય મિલનમાં ગયા હતા ત્યાંથી તો હવામાન ખરાબ હતું તો જાહેર કર્યું કે હવામાન ખરાબ છે એટલે બધા સીટ બેલ્ટ બાંધી લે અને કોઈ હમણાં ઊભા ન થાય તો બધા ગભરાઈ ગયા તો એ કહે છે કે બધા જ પોતપોતાના બેસણામાં બેઠા હોય ને એવા ગંભીર ચહેરા થઈ ગયા બધાના પણ કે મારા તો હોશકો છ ઉઠી ગયા મને થયું કે અહીંયા હવે કયા પ્રાણીના ભાગ્યમાં મારું ડાયાબિટીસવાળું શરીર લખાયું છે એવા બધા વિચાર આવવા માંડ્યા અને મનમાં પ્રશ્ન થવા માંડ્યો કે બેટમજી કોણે કહ્યું હતું કે બાવળે ચડો પણ દરમિયાન હવામાન સુધર્યું એટલે એમને થયું કે આ પરિસ્થિતિમાં હવે આપણે આ સ્વર્ગમાંથી સદે પૃથ્વી ઉપર હવે જઈ શકીશું છેલ્લે એમના વિશેની એક વાત કરીને આપણે સમાપન કરીએ કે એમણે એમણે લખ્યું છે કે એમ કહેતા કે હું મીડિયો લેખક છું એટલે મેં એકવાર કહ્યું કે તમે આ મજાકમાં કહો છો પણ સાચું માની લે લોકો તો કે ના આઈ મીન ઇટ એ કે મેં જ્યોતિન્દ્ર દવેને હરિશંકર પરસાઈને શરદ જોશીને સ્ટીફન લેકોકને જેરોમ કે જેરોમને આ બધાને વાંચ્યા છે મેં એટલે મને ખબર પડે છે કે હું એનાથી કેટલો દૂર છું એટલે આમ પોતાની જાત અને પ્રકરણનું નામ આત્મકથાનું એ જ છે કે હું નિર્ભ્રાંત છું મારા વિશે એટલે એ પોતાના વિશે આ રીતે એને વિનોદની નજરેમાં જે રીતે બધા સાહિત્યકારોના ચિત્રો આપ્યા છે રેખાચિત્રો એ રીતે એ જ પુસ્તકમાં પોતાના વિશે પણ પોતે લખ્યું છે એ પૂરું કરીને એ વાંચીને આપણે આ વ્યાખ્યાન સમની સમાપ્તિ કરીએ એમણે લખ્યું છે કે આ વિનોદ ભટ્ટને હું એની છઠ્ઠીનો ઓળખું છું વિનોદભાઈ પોતાના વિશે લખે છે ઝીણી આંખો આંખ નીચે કાળા કુંડાળા પછી કાઉન્સમાં લખ્યું છે કાળા કર્મોનું ફળ જરૂર કરતાં મોટું નાક થોડો ખરબચડો વૃક્ષ ચહેરો વધુ સમય સાંભળવો ન એવો તૂટી ગયેલા વાસણ જેવો કર્કશ અવાજ ગળામાંથી બે ત્રણ અવાજો સાથે નીકળતા લાગે અને ઝડપથી બોલવા જતાં જીભ ખોરવાઈ જાય નાનપણમાં બહુ મોટા થયા એટલે કિશોરાવસ્થામાં પહોંચે ત્યાં સુધી એમની જીભ તોતરાતી હતી એટલે આ ઘરમાં સખત માર પડે નિશાળમાં માર પડે ને અમુક ગ્રંથિ બંધાઈ ગયેલી એટલે બોલે તો આમ જીભ તોતડાય એવું ઘણા વખત સુધી એમને રહેલું પછી કહે છે કે એ ભોળો લાગે છે ચહેરા ઉપરથી પણ એ ભોળો નથી એનો ચહેરો છેતરામણો છે અને પછી લખે છે કે એનું નામ વિનોદ છે એ અકસ્માત છે બાકી ખરેખર તો એ કેટલો બોરિંગ છે એ એની પત્નીને પૂછો તો જ ખબર પડે આ આખું ચિત્ર આખો લેખ એક પારદર્શક વ્યક્તિત્વ કેવું હોય પોતાના વિશે જે કાંઈ હાસ્ય દ્વારા કહી શકાય એમ હોય પોતાની મર્યાદાઓ પણ આપણે જ્યારે વાચકો તરીકે આપણે સમજીએ કે એમણે એમના એમની જે કંઈ મર્યાદાઓ બતાવી છે એ મર્યાદાઓ મનુષ્ય માત્રમાં હોય એક કે બીજા પ્રકારે પણ એ મર્યાદાઓ ઉપર જ્યાં સુધી વિવેકની લગામ રહે ત્યાં સુધી એ મર્યાદાઓ થી સમાજને કે એને પોતાનું નુકસાન ન થતું સોક્રેટિસને એના મિત્રો સોક્રેટિસ પાસે એના એક સામુદ્રિક શાસ્ત્ર આમ વ્યક્તિને જોઈને આકૃતિ ગુણાન કથઈ હતી આકૃતિ જોઈને એના વિશે કઈ એવા સામુદ્રિક શાસ્ત્રના નિષ્ણાંતને લઈ ગયા અને એ સોક્રેટીસને ઓળખતો નહોતો ને બીજું આનું આ આના વિશે કહો જઈએ તો કે આ તો બદમાશ છે લુચ્ચો છે લંપટ છે આવું બધું આમ કહ્યું એટલે એના મિત્રો હસી પડ્યા કે અરે આ તો સોક્રેટીસ છે આ તો મહાન તત્વજ્ઞાની છે એટલે સોક્રેટીસે કહ્યું કે એણે કહ્યું ને એક કે વાત ખોટી નથી પણ એ બિચારો એટલું ન જોઈ શક્યો કે એ બધા ઉપર એક વિવેકની લગામ છે એટલું એ જોઈ ન શક્યો બાકી એણે કહ્યું નહીં બધું જ આ માણસમાં છે જ તે એટલે વિનોદભાઈ ની મર્યાદાઓ જે એમણે બતાવી છે ને એ બધી જ વિવેકની ની લગામની નીચે મર્યાદિત લગામની નીચે કાબૂમાં એવી હતી એ આ બોરિંગ છે એમ કે છે ને પત્નીને પૂછો તો ખબર પડે કે કેટલો બોરિંગ છે હાસ્ય લેખકની પત્નીને જ પુલ દેશપાંડે મરાઠી સાહિત્યના દિગ્ગજ લેખક નાટ્યકાર સંગીતકાર વિશ્વકોષમાં એની શતાબ્દીની ઉજવણીનો સરસ કાર્યક્રમ પણ થયો હતો તો એ પુલના પત્ની સુનીતા દેશપાંડે એમણે આત્મકથા લખી છે જેનો સુરેશ દલાલે ગુજરાતીમાં અનુવાદ કર્યો છે મનોહર છે તો પણ એ આત્મકથા અદ્ભુત છે વાંચવા જેવી છે એમાં એણે પુલ વિશે પુલ એટલા બધા લોકપ્રિય હતા મહારાષ્ટ્રમાં કે પુનાના સ્ટેશને રહીને તમે કહો કે પુલના ઘરે જવું છે તો પછી સરનામું આપવાની જરૂર ના પડે ટેક્સીવાળાને રિક્ષાવાળાને એટલા બધા લોકપ્રિય હતા પંચોતેર વર્ષની વયે એમની હયાતીમાં પૂનામાં પૂતળું એટલે પ્રતિમા મૂકવામાં આવી હતી ખૂબ લોકપ્રિય હતા પછી સુનિતા દેશપાંડે લખ્યું છે કે આ બોરિંગ શા માટે એની વાત છે કે એના મિત્રો મળવા આવે એટલે પછી વિવેક ખાતર સુનિતાએ સાથે બેસવું પડે એ કહે છે કે મિત્રો જાય ને ત્યાં સુધી પુલ બધી હસવાની વાતો કરે ને બધા હસે પણ મને એટલો બધો ત્રાસ થાય કારણ કે એ વાતો મેં હજાર વાર સાંભળી હોય એની એ વાત દરેક પહેલો પેલો મિત્રો નવા આવે એ એમના પત્નીની પછી એને શિખામણી ઘણી આપે એટલે એ પુલ કહેતા હતા બધા કોઈ આવે ને કે હું એકલો દેશ પાંડે છું પણ સુનિતા ઉપદેશ પાંડે છે એટલે આ બધું મજાકમાં કાઢી નાખે પણ એટલે વિનોદબા નલિની બેનને તો પછી એવું થતું હતું એક બે વખતે હું હાજર હતો કે પછી નલિની બેને માની લીધું કે વિચ કેન નોટ બી ક્યોર્ડ મસ્ટ બી એન્ડ યોર્ડ આ તો આ રીતે ટૂચકાઓ કર્યા જ કરવાના છે એના એ જ અને મારે બેસવાનું તો છે જ તો પછી એન્જોય કરવું એટલે કોઈક વિનોદભાઈ ભૂલી જાય ને તો નલિની બેન કે પહેલો ટૂચકો કહો તો એટલે પણ એ જે બોરિંગ લાગે ને એનું કારણ એ છે કે હાસ્યમાં એની એ વાત ફરી એટલી મજાક આપતી નથી પણ વિનોદભાઈ આ રીતે અંદરથી રૂજવું અંદરથી કોઈની પણ પીડા સહન ન કરી શકનાર અને બહારથી એકદમ હસતા સતત હસતા એવા વિનોદભાઈ આપણને કાયમ યાદ રહેશે વિશ્વકોષ દ્વારા આ જે કાર્યક્રમ દ્વારા એમની સ્મરણ યાત્રા આપણે કરી એ માટે આપણે વિશ્વકોષના કુમારપાળભાઈના આભારી છીએ અને આ સ્મરણ યાત્રામાં હું સામેલ થઈ શક્યો એ માટે અંગત રીતે પણ વિશ્વકોષનો અને કુમારભાઈનો આભારી છું નમસ્તે